तिलकवाड़ा तालुका में कांग्रेस ने फटको 500 થી વધુ કાર્યકર્તાઓ ભાજપનો ખેસ પહેરીને પાર્ટીમાં જોડાયા આજે તિલકવાડા તાલુકા જિલ્લા ભાજપ અને તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મહાસંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અંદાજિત 500 થી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ભાજપનો ખેસ પહેરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા હાલ ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મજબૂત પાર્ટી બની રહી છે ભાજપ દ્વારા કરવામાં આવી રહેલા વિકાસના કામોને જોતા સમગ્ર ગુજરાતમાંથી કાર્યકર્તાઓ ભાજપનો ખેસ પહેરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે આ પાર્ટી વધુ મજબૂત બનતા આજે તિલકવાડા નગરમાં ભાજપના કાર્યકર્તાઓના મહાસંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટીમાં છેલ્લા કેટલાક વર્ષથી કામ કરી રહેલા બરકુતલ ખાન ઘોરી અફજલભાઈ ઘોરી કટોકટી ઉચાદ વરવાડ કંથરપુરા સિંધિયાપુરા ગ્રામ પંચાયતના સરપંચો સહિત અંદાજિત 500થી વધુ કાર્યકર્તાઓ સાંસદ ગીતાબેન રાઠવા પૂર્વ મંત્રી શબ્દશરણભાઈ તડવી જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલના વરદ હસ્તે ભાજપનો ખેસ પહેરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવોએ તમામ કાર્યકર્તાઓનું ભારતીય જનતા પાર્ટીમાં ફૂલ આપી ભાજપનો ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા સમગ્ર વિસ્તાર ભારત માતા કી જયના અવાજથી ગુંજી ઉઠ્યું હતું આ કાર્યક્રમમાં ભાજપ પાર્ટીમાં જોડાયેલા તમામ કાર્યકર્તાઓને સાથે મળીને બીજા કાર્યકર્તાઓને પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા તથા દેશના વિકાસમાં સહભાગી બનવા અને દેશને પ્રગતિના પથ પર લઈ જવા અને સરકારની તમામ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લાની બંને બેઠક ઉપર ભેગા મળીને જીત હાંસલ કરવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે આહવાન કર્યું હતું તિલકવાડા ખાતે યોજાયેલા આ કાર્યક્રમ ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાલી સાહેબના આહવાન છે કે 182માંથી 182 સીટ જીતવી છે અને દરેક સીટ 50,000 કરતાં વધારે મતોથી જીતવી છે એના ભાગરૂપે અમે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં આજે 500 કરતાં પણ વધારે કાર્યકર્તાઓ અને મજબૂત કાર્યકર્તાઓ તાકાતવાન કાર્યકર્તાઓ જે અન્ય પક્ષોમાંથી આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એમના સ્વાગત માટેનો આજનો આ કાર્યક્રમ હતો ખાસ કરીને અમારા તિલકવાડા તાલુકાના મજબૂત અને જે લોકો સાથે સરળતાથી ભળી જાય એવા ભાઈ બકાભાઈ ને આજે અમે પાર્ટીમાં જોડીએ છીએ એમની સાથે સાથે સાહેબ આજે અમે ઇમરાન ખાનને પણ જોડ્યા છે સલમાન ખાનને પણ જોડ્યા છે અને દૂત મંડળીઓના ચેરમેનોને પણ જોડ્યા છે સરપંચો પણ જોડાયા છે અને પાટીલ સાહેબનું જે આહવાન છે કે 50,000 કરતાં વધારે મતોથી આ સીટ જીતવી છે 100% અમે જીતીને જ રહીશું એમાં અમારા તાલુકા અને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો અમારા સંસદ સભ્ય આદરણીય ગીતાબેન પણ આ કાર્યક્રમમાં જોડાયા છે અને કાર્યકર્તાઓએ દૂધમાં સાકર ભરે તેમ આ બધા જ કાર્યકર્તાઓ અમારા એમાં સમાવેશ થશે અને હળીમળીને પ્રજાલક્ષી કામો જે આદરણીય નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહ સાહેબના વડપણ હેઠળ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત સરકાર ચલાવે છે એમની જે યોજનાઓ છે એ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું સૂત્રોને લઈ અને હું પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યો છું નરેન્દ્ર મોદી સાહેબનું જે વિકાસનું જે ફળાંગ ચાલી રહી છે એમાં હું પણ જોડવા આવ્યો છું મારે પણ મારા વિસ્તારમાં એવા અનેક એવા કામો છે જે હજુ મેં વર્ષોથી કોંગ્રેસમાં તો જે કોંગ્રેસના મોટા નેતાઓએ આ દિવસ લગી કોઈ ધન આપ્યું નથી મારા વિસ્તારમાં નર્મદા પરિક્રમાના દર વર્ષે 80થી 1 લાખ લોકો ત્યાંથી પ્રવાસન માટે જાય છે ત્યાં કાચા રસ્તા છે મેં અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય તેમજ નારણભાઈ રાઠવા સાહેબને અનેક વખત રજૂઆત કરેલી છે છતાં પણ આ દિવસ લગી મને ખાલી ભલામણ પણ લખી નહીં આપેલી એટલે મારે મારા વિસ્તારનો વિકાસ કરવો છે મારા લોકોનો વિકાસ કરવો છે મારી સમાજનો વિકાસ કરવો છે અને લોકો જે સમાજ મારી સાથે રહેલી છે એ તમામને ભારતીય જનતા પાર્ટીમાં લાવી અને તમામનો વિકાસ કરવો છે બ્યુરો રિપોર્ટ ટીવી9 ઇન્ડિયા